नमस्कार जामनगर नी नंबर वन न्यूज चैनल जीटीपीएल जामनगर न्यूज में आप सब दर्शकों हार्दिक स्वागत है। हवे जोईए आजना मुख्य समाचार। कोर्पोरेशन चूंटणी की मतगणतरी आगामी मंगलवार चुकादो आपती हाईकोर्ट। वोर्ड नंबर 3 में भाजपा की मीटिंग ने संबोधता सांसद पूनमबेन माडम। जामनगर में पत्रकार परिषद ने संबोधता गुजरात प्रदेश कांग्रेस अध्यक्ष। वोर्ड नंबर 9 में भाजपा द्वारा योजाई जाती सैकड़ों कार्यकर्ताओं की मार्गदर्शन बैठक। कॉर्पोरेशन की चूंटी में मतदान प्रक्रिया अंगे समझ आपता हसमुखभाई हिंडोचा। आज ब्रेकिंग न्यूज। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યના ચૂંટણી પંચ દ્વારા જ્યારે ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી ત્યારે જાહેર કરવામાં આવ્યું હતું કે રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ અને તેની મતગણતરી 23 ફેબ્રુઆરીએ યોજવામાં આવશે। આ ઉપરાંત પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ 28 ફેબ્રુઆરીએ અને તેની મતગણતરી 2 માર્ચે યોજવામાં આવશે। ત્યારબાદ રાજ્યની વડી અદાલતમાં આ જાહેરાતને પડકારવામાં આવી હતી અને તમામ ચૂંટણીઓની મતગણતરીઓ અલગ અલગ દિવસના બદલે એક જ દિવસે રાખવી એવી માંગણી કરવામાં આવી હતી। પરંતુ વડી અદાલતે આજે શુક્રવારે ચુકાદો આપીને રાજ્ય ચૂંટણી પંચની તરફેણમાં નિર્ણય જાહેર કર્યો છે। એટલે હવે જામનગર સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણીનું મતદાન 21મીને રવિવારે થયા પછી ચૂંટણી પંચની અગાઉની જાહેરાત મુજબ મહાનગરપાલિકાઓની ચૂંટણીની મતગણતરી 23મીને મંગળવારે કરવામાં આવશે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું વોર્ડ નંબર 3માં ભાજપાની મીટિંગ, હાર્દિક પટેલની પ્રેસ કોન્ફરન્સ અને વોર્ડ નંબર 9માં ભાજપાનો કાર્યક્રમ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરના પોસ વિસ્તાર એવા રણજીત સાગર રોડ પર સાધના કોલોનીની બાજુમાં હાઈલી એલિવેશન અને સંપૂર્ણ સુવિધા સાથે તૈયાર થઈ ગયું છે નંદનવન સ્ટાઇલર્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સ। નંદનવન સ્ટાઇલર્સ રિટેલ શોપ, કોર્પોરેટ ઓફિસ, બ્રાન્ડેડ શોરૂમ માટે ગ્રાન્ટ લોકેશન સાથે લિમિટલેસ કસ્ટમર ક્લાયન્ટ ફ્લોની સંભાવના આપે છે। ઇમ્પ્રેશન ઇમ્પેક્ટથી સજ્જ નંદનવન સ્ટાઇલર્સમાં છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, ઇન્ડિવિઝ્યુઅલ ટોયલેટ ફેસિલિટીઝ, હાઈ સ્પીડ બ્રાન્ડેડ લિફ્ટ, ભૂકંપ પ્રૂફ બાંધકામ, ઇઝી ટુ યુઝ ફાયર સેફ્ટી, પાવર કોટેડ એલ્યુમિનિયમ સ્લાઇડિંગ વિન્ડોઝ અને બીજું ઘણું બધું। બુકિંગ સંપર્ક મોબાઈલ 9315377365, મોબાઈલ 9482875300, મોબાઈલ 8001, મોબાઈલ 9764728274। क्या कोई ऐसी कार है जो देखने में SUV हो, माइलेज में सबसे बेहतर हो, बजट में अफोर्डेबल हो? जी हाँ, इन सभी खूबियों से भरी आपकी पसंदीदा कार आपका इंतजार कर रही है धीर रेनो शोरूम में। रेनो फ्रांस की कंपनी है और वो लगातार पिछले 122 सालों से उच्च गुणवत्ता सफर उत्पादनों को प्राधान्य देते हुए आज पूरे विश्व में टॉप सेलिंग कंपनी बनी है। ये है रेनो क्विड। इसका माइलेज 20 से 24 किलोमीटर प्रति लीटर है, जमीन से ऊंची है। इसका बॉडी स्ट्रक्चर SUV लुक फील करवाता है। ऑन रोड प्राइस 3,50,000 से शुरू। रेनो ड्राइवर
इसमें फ्रांस का नंबर वन एनर्जी इंजन इंस्टॉल है। 17 से 20 किलोमीटर का बेहतरीन माइलेज है। ये 7 सीटर एसयूवी कार है। ऑन रोड प्राइस सिर्फ 6,15,000 से शुरू। रेनो डस्टर, जो अपनी मजबूती और हैवी बॉडी स्ट्रक्चर से जानी जाती है, डस्टर की शुरुआती ऑन रोड प्राइस है सिर्फ 10 लाख। यहाँ आपको मिलेंगे बेहतरीन ऑफर्स, जिसके तहत 90% फाइनेंस फैसिलिटी और टॉप प्राइस एक्सचेंज ऑफर्स। धीर रेनो शोरूम SSS शोरूम से जाना जाता है, यानी कि सेल्स, सर्विस और स्पेयर पार्ट्स सब कुछ एक ही जगह। धीर रेनो, जामनगर राजकोट हाईवे, हापा इंडस्ट्रियल एरिया, जामनगर। विराम बाद आप सर्वे दर्शकोનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી આડે હવે આવતીકાલનો શનિવારનો એક દિવસ બાકી છે। રવિવારે મતદાનનો દિવસ છે। ગઈકાલે ગુરુવારે રાત્રે વોર્ડ નંબર 3માં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશ્વકર્મા વાડી ખાતે મતદારો સાથેની મીટિંગ ગોઠવવામાં આવી હતી। આ મીટિંગમાં લોહાણા મહાજનના પ્રમુખ અને ભાજપાના આગેવાન જીતુભાઈ લાલ તેમજ શહેર ભાજપાના અધ્યક્ષ ડોક્ટર વિમલ કગત્રા તથા વોર્ડ નંબર 3ના ભાજપાના 4 ઉમેદવારો સુભાષભાઈ જોશી, પરાગભાઈ પટેલ, અલકાબા જાડેજા તથા પન્નાબેન કટારિયા હાજર રહ્યા હતા। જટીપેલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શક સ્વાગત છે। આજે અમે લોકો ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી ખાતે આવ્યા છે। ત્યાં એક સંમેલન હતું ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 3નું। આજે જીતી ગયા હોય, વિનર થઈ ગયા હોય એ ટાઈપનો ચૂંટણીનો માહોલ અહીં જોવા મળ્યો છે। અને આજે ચૂંટણી પ્રચારની વાત કરીએ તો છેલ્લો દિવસ છે, આજે 18 તારીખ છે, રાત્રે 10:30 વાગ્યા છે, ગુરુવાર છે આજે। અને આ વોર્ડની અંદર 4 લોકોને ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ આપવામાં આવી છે। એ ઉમેદવારોમાં અલકાબા જાડેજા, પન્નાબેન કંટારિયા કે જે રાજુભાઈ મારફતિયાના ધર્મપત્ની થાય છે, અને રાજુભાઈ મારફતિયા જે છે એનું બહુ લોહાણા સમાજમાં બહુ મોટું નામ છે, સામાજિક કાર્યકર્તા છે, અને આ જ રીતે પરાગભાઈ પટેલ કે જે પણ કડવા પટેલ સમાજમાંથી આવે છે, ગામમાં એની જે ઇમેજ ઊભી કરી છે, પ્રતિષ્ઠા ઊભી કરી છે, એ કલ્પના બહારની છે। અને આ જ રીતે સુભાષભાઈ જોશી કે જે લગભગ વોર્ડ નંબર 3ના લોકો ન ઓળખે ન બને, 108 જે કહેવાય એ સુભાષભાઈ જોશી છે। આજે જે સંમેલન હતું એની અંદર કુભા પૂનમબેન માડમ હતા, ઘણા લોકો આવ્યા હતા એના માટે, લોકોને મત માટે અપીલ કરવા માટે, પણ અહીંયા અપીલ કરવાની કોઈ જરૂર નથી, પણ એક સ્વયંભૂ જે કહેવાય એવો સ્વયંભૂ અહીંયા લોકોની અહીંયા હાજરી હતી। એટલે આપણે જે ધર્મેશાબેન જાડેજા જે છે વોર્ડ નંબર 3ના રહેવાસી છે, તો આપણે બેનને પૂછો કે બેન આજનું જે સંમેલન હતું કેવું લાગ્યું તમને? આજનું સંમેલન મને બહુ જ સરસ લાગ્યું, અને બધા બહુ જ સારા માણસો છે, અને અમારા 3 નંબર વોર્ડના જે કાર્યકર્તા છે બહુ સરસ છે, સારા કામ કરે છે, અલકાબા સુભાષભાઈ એમ કહો ને, 108ને ફોન કર્યો વાર લાગે પણ એમને વાર ન લાગે, એટલા રોડ રસ્તાના ગટરના બધા કામ કર્યા છે, અને બધા અમારા વોર્ડના ખુશી છે એના માટે થઈને કે ના ભાઈ પાછા એ લોકો જ ચૂંટાઈને આવે, ને અમને છે કે બહુમતથી ચૂંટાશે 4-4 જણા, એટલો મને વિશ્વાસ છે। આજનું સંમેલન જોયા પછી એવું લાગે કે પહેલાંય લાગતું હતું? પહેલાં મને પહેલેથી જ લાગે છે। ચાલુ ગાડી બેઠા છો તમે? ચાલુ ગાડી બેઠા એવું નહીં, પણ અમને પહેલેથી જ છે વિશ્વાસ કે ના આ લોકો ચૂંટાશે જ તે જનતા પાર્ટીના 4-4। આજ રીતે યોગેશભાઈ જોશી આપણી સાથે જોડાયેલા છે કે જે જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર ક્લાર્ક તરીકે સેવા આપે છે, આપણે એના વિચારો જાણશું કે વોર્ડ નંબર 3માં તમે એક નાગરિક તરીકે, એક મતદાર તરીકે તમે અહીંયા તમને આમંત્રણ મળ્યું હતું, તમે અહીંયા આવ્યા છો, શું લાગે તમને? ડેફિનેટલી આખી આખી પેનલ શ્યોર જીતશે જ। આ તો અત્યારે 8 વાગ્યા જે સંમેલન હતું કાર્યકર્તાનું, વોર્ડ નંબર 3ના રહેવાસીઓનું બધાનું સંમેલન હતું, પણ એની પહેલાં જે સાંજે બાઇક રેલી હતી, બાઇક રેલીની અંદર પણ જે વિશાળ જનમેદની ભેગી હતી એને જોતા એવું લાગે ના ડેફિનેટલી આખી આખી પેનલ જીતી જ જશે। અમને તો પહેલેથી તો સુભાષભાઈની અને અલકાબાની કામ કરવાની થિયરીને હતું જ કે ભાઈ આ જીતી જશે, પણ આજની આ રેલી અને અત્યારનું સંમેલન જોતાં
110%, એમાં કોઈ કેવી બહુમતી મળશે? જે ગયા વખતે જે લીડ મળી તેના કરતાં પણ લીડ વધારે મળશે. આ જ રીતે કુનાલભાઈ પટેલ છે, જે એ પટેલ સમાજમાંથી આવે છે, આપણે એમને પૂછશો કે સાહેબ આજે તમે આજે સંમેલન જોયું છે સુભાષભાઈનું, શું લાગે? એકદમ સરસ. અત્યાર સુધી જે કોન્ફિડન્સ અમને એમને જે કામ કરેલા છે એ પોતે જ બોલે છે, એમાં એમને કંઈ કહેવાની જરૂર નથી કે કોઈ ભાજપની પેનલે કોઈ કહેવાની જરૂર નથી. અત્યાર સુધીના જે આ આ એરિયામાં જે કામ કરેલા છે વોર્ડ નંબર 3માં એ પોતે જ કહે છે કે આપણે જેમ કહીએ કે સૌરાષ્ટ્રનું પેરિસ જે જામનગર કહીએ છીએ, એમ જામનગરનું જો પેરિસ આપણે કહી શકીએ તો એ વોર્ડ નંબર 3 આપણે 100% એને કહી શકીએ. અને આપણે એવું ઈચ્છીએ છીએ કે હવે જે પેનલ આવે છે એ આમાં પણ આગળ વધશે જ અને આમાં પણ આગળ કામ કરશે. સાહેબ, વોર્ડ નંબર 3ના જે 4 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છૂટાઈ જશે તો કોંગ્રેસનું શું થશે? હવે એ જો કોંગ્રેસનું શું થશે એ તો હવે ઓપોઝિશનમાં છે, એ લોકો પણ 100% મહેનત કરશે જ, એ લોકો પણ પોતે એવી એવું કરશે કે જેના કારણે એમને પણ દાવો કરે જીતી જશું, એવું કે દાવો કરે? ના, એવું નથી, દાવો કરે છે. બધા પોતપોતાની મહેનત કરે છે, પોતપોતાની કામગીરી કરવા માટેનું બતાવે છે, અને જે પોતપોતાની કામગીરી લોક જે નિર્ણય લેશે એ જ નિર્ણય થશે, એ જ આપણે એવું માનીએ છીએ. આ જ રીતે મનોજભાઈ હરકટ આપણી સાથે જોડાયેલા છે. સાહેબ, તમને શું લાગે? ભાજપ જ જીતશે એ 100% વાત છે. વોર્ડ નંબર 3ની જ વાત છે અત્યારે? વોર્ડ નંબર 3 નહીં, પણ હું માનું છું કે નગરપાલિકા બહુમતીથી આપણે જામનગર જીતીએ છીએ. ક્યાં આધાર ઉપર તમે કહી શકો? કામ અને એનું ગમે 25 ઓલરેડી શાસન કરે છે. હા હા, ભલે 25 કરે છે, પણ એને ગમે ત્યારે અડધી રાતે આપણે બોલાવીએ, ગમે વોર્ડના મેમ્બર હોય અમારા 3 નંબરમાં અડધી રાતે 2 વાગે ફોન કરીએ છીએ સુભાષભાઈને કે અલકાબેનને. તો મને અનુભવ છે, હું ત્રિવેણીમાં રહું છું અને રાતે 2 વાગે ફોન કર્યો છે, ગમે ત્યારે હાજર હોય છે. આજે આજે જે સંમેલન હતું, સુભાષભાઈ બોલાવેલું સંમેલન હતું, એ કેવું લાગ્યું તમને? એનો જે વિશ્વાસ હતો કેવો લાગ્યો? સુભાષભાઈનો તો પહેલાથી શરૂઆતથી છે જ, પૂરો વિશ્વાસ છે જ, અને એના ભેગી 4-4 ચેનલ છે એ બહુ બહુમતીથી વિજય થાય છે. આ જ રીતે જાગૃતિબેન સૌજાણી આપણી સાથે જોડાયેલા છે, તો આપણે એમને પૂછશું કે બેન, આ ધારો કે મહિલા અગ્રણીની વાત કરીએ તો એક અલકાબા છે અને એક પન્નાબેન છે, શું લાગે તમને? બે ખરેખર, અને અલકાબાનો તો મને આટલા વર્ષથી અનુભવ છે, અને હું અને વોર્ડ નંબર 3માં રહું છું ને, બિઝનેસ ત્યાં જ કરું છું, એટલે એમાં કંઈ કહેવા પણ નથી બંનેમાં. ને આ પન્નાબેન તો એટલા બધી અત્યારે રાજુભાઈ અને જાણીતા છે ને કે જીતવાના જ છે, અને મારું કામ કોઈ દિવસ ક્યાંય અટકું જ, એનું કાર્ય હંમેશા, અને મને ખ્યાલ છે ને મારું કામ જ્યારે પણ મેં ફોન કર્યો છે ને ત્યારે તરત જ આવીને કામ 5 મિનિટમાં જ થઈ ગયું છે, મારું કામ કોઈ દિવસ ક્યાંય અટકું નથી. વોર્ડ નંબર 3માં રહીએ છીએ, તમે લોકો રહ્યો છો, શું લાગે તમે એની પાસે શું મહત્વકાંક્ષા શું રાખો વિકાસની? વિકાસની એમ કે ભાઈ આપણું અને આખું પટેલ કોલોની છે એ એકદમ સ્વચ્છ ને સુંદર બને, અને ને જે વિકાસ તો દેખાય જ છે એનો, પણ જે ગલીઓ નાની ને એ થોડુંક અને મોટું થાય ને તો લોકોને આવા જવામાં વાંધો ન આવે. અને આજે સીસી રોડ કર્યા છે, આજુબાજુમાં બ્લોક નાખ્યા છે, એ પટેલ કોલોનીમાં જ માત્ર નાખ્યા છે, બીજે ક્યાંય જોવા નથી મળતા. હા, એ સાચી વાત છે, બીજે ક્યાંય જોવા નથી મળ્યા ને અત્યારે. અને આપણા એરિયા એટલે ટૂંકા વોર્ડ નંબર 3ની વાત છે, એમાં ધૂળ પણ ઓછી ઉડે છે. હા, એ સાચી, એમાં ઉડે છે ઓછી, અને કેમ કે હું તો બિઝનેસ કરું એટલે ખ્યાલ છે, એકદમ ક્લીન રોડ થઈ ગયા છે અત્યારે, અને બધે જ એક જગ્યાએ નહીં બધી જગ્યાએ સરસ થઈ ગયા છે બધે. આ રીતે આ બધા લોકો જે હતા એ ખાલી માત્ર ને માત્ર આ જે ઉમેદવારો છે એના શુભેચ્છકો છે, પણ એક અંદરનો ભાવ પણ એ લોકો સાથે પરિવાર જેવો જોડાઈ જાય છે, એને કારણે એના કામની પણ નોંધ લેવાય છે. અને ખાસ કરીને વોર્ડ નંબર 3ની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી સીસી રોડ છે, ચારે બાજુ જોવા મળે છે, પેવર રોડ જોવા મળે છે, અને આજુબાજુની જે વાત આવે એમાં બ્લોક પણ એ લોકોએ અત્યારે છેલ્લે બજેટ મોટું પાસ કરી અને નાખી દીધા છે. લગભગ જગ્યાએ વગર માગે અહીંયા પીરસવાળા લોકો, સુભાષભાઈ અલકાબા સહિતના લોકો છે, એની હિસાબે લોકો પૂરું એને વેલકમ કરે છે. અને આજના જે સંમેલનની અંદર વાત કરીએ તો સંમેલનની અંદર કલ્પના બહારના લોકો અહીંયા આવ્યા છે, અને ખાસ કરીને જે નામાંકિત લોકો હોય છે વોર્ડ નંબર 3ના એ બધા લોકો અહીંયા આવ્યા છે, અને લગભગ લોકોએ જીતનો દાવો પણ કર્યો છે. અને આ ચારેય ઉમેદવારોને કીધું કે તમારી સાથે અમે જોડાયેલા છીએ અને શુભેચ્છા પણ પાઠવી છે કે તમે જીતી ગયેલા છો. જામનગર મહાનગરપાલિકાની આગામી રવિવારે યોજાનારી ચૂંટણી માટે તમામ પક્ષો દ્વારા રાત દિન મહેનત કરવામાં આવી રહી છે. ગઈકાલે ગુરુવારે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ જામનગરના ચૂંટણી પ્રવાસે આવ્યા હતા. તેઓએ વોર્ડ નંબર 12ના રોડ શોમાં ભાગ લીધા પછી વોર્ડ નંબર 12ના બંગલાવાડી વિસ્તારમાં પત્રકાર પરિષદને સંબોધી હતી. જામનગરની આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો વિજય થશે તો કોંગ્રેસ પક્ષ કઈ પેટર્નથી શાસન કરશે તે અંગે તેઓએ પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી. કોંગ્રેસ પાર્ટી દ્વારા શપથપત્રના રૂપમાં ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો છે. આ અંગે તેઓએ પત્રકારો સમક્ષ વિગતો આપી હતી. સમગ્ર ગુજરાતની અંદર કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો પ્રયાસ જે તે મહાનગરપાલિકાની અંદર લોકોનો અવાજ ઉઠાવવાનો,
અને લોકોના મુદ્દાઓને સચોટ રીતે લોકો સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. જામનગરની અંદર કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે આવનારા દિવસમાં જો જામનગરમાં કોર્પોરેશનનું શાસન બને તો સૌ પ્રથમ જામનગરની જનતા માટે ફ્રી પાર્કિંગ ઝોન અને ફ્રી વાઇફાઈ ઝોન તૈયાર કરવામાં આવશે. આ એટલા માટે મુદ્દાઓ આધારિત ચૂંટણી લડવાનો અમે પ્રયાસ કરીએ છીએ, કેમ કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ સતત પોતાના શાસન દરમિયાન માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે. કોંગ્રેસ પાર્ટીએ માત્ર વચન નહીં પરંતુ શપથપત્ર લોકોની સમક્ષ મૂક્યું છે અને કોંગ્રેસ પાર્ટીએ જામનગરને લઈને જે ઉમેદવારો નક્કી કર્યા છે, તમામ ઉમેદવાર શિક્ષિત ભણેલા ગણેલા લોકો માટે કામ કરી શકે એવા, લોકો માટે અવાજ ઉપાડી શકે એવા, પોતપોતાના વોર્ડમાં કામ કર્યું હોય એવા અને કોંગ્રેસ પાર્ટીના વફાદાર યુવાનોને જામનગરની જનતાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે મૂક્યા છે. ગઈ વખતે અમે ખૂબ નજીવા માર્જિનથી ક્યાંક ને ક્યાંક એવું માનીએ, કેમ કે ઘણા બધા પ્રયાસો સત્તાએ પોતાની મનમાની પ્રમાણે કર્યા હતા, પરંતુ અમે એવા ટાર્ગેટ સાથે ચાલી રહ્યા છીએ કે 40+ કોંગ્રેસ પાર્ટી અહીંયા કોર્પોરેટરો જીતે અને પોતાનું શાસન બનાવીને જામનગરની જનતાની વચ્ચે એક એવું ઉદાહરણ પેશ કરે જે ઉદાહરણ છેલ્લા કેટલાય વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યું. આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટી અહીંયા મેયર તરીકે ચાલુ છે, પરંતુ જે જામનગરની પ્રાથમિક સુવિધા હોવી જોઈએ એ બાબતે એ લોકો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. અમારા ધારાસભ્ય વિક્રમભાઈ હોય, માની લો કે જામનગર જિલ્લાના જે બીજા ધારાસભ્ય હોય, અમારા વિરોધ પક્ષના નેતા હોય કે જામનગરની આખી ટીમ હોય, એ આખે આખી ટીમ જામનગરની જનતા માટે વિવિધ પ્રયાસો કરતા રહેશે જેથી કરીને જામનગરની જનતાને કંઈક સારું મળે. તો આ બધા મુદ્દાઓને લઈને અમે લોકો સતત પ્રયાસ અને પ્રચાર કરી રહ્યા છીએ. આજે જામનગરની અંદર રોડ શો બાદ અત્યારે નવા ગામની અંદર સભા છે, રાત્રે અમારા વોર્ડ નંબર 1 અને 2ની એક સંયુક્ત સભા છે. તો અમારા પ્રયાસો છે કે જામનગરની જનતાને આવનારું ભવિષ્ય સારું મળે. બહુ બધી વખત આપણે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે, પરંતુ આમાંથી જે પ્રાથમિક સુવિધાઓને લઈને ચિંતા હોય, જે પ્રાથમિક સુવિધાને લઈને જે સવાલો હોય, જે સવાલો અને ચિંતાને દૂર કરવામાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ રહી છે, તો અમને લાગી રહ્યું છે કે આવનારા દિવસની અંદર કોર્પોરેશનમાં 40+ સીટો સાથે કોંગ્રેસનું શાસન બનશે. સમગ્ર જામનગરમાં કોર્પોરેશનની ચૂંટણીના સંદર્ભમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કામગીરી ચાલી રહી છે. કાર્યકર્તાઓ અને મતદાતાઓ સાથેની બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના વોર્ડ નંબર 9ના કાર્યકર્તાઓ માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પૂર્વ મેયરો રાજુભાઈ શેઠ તથા સનતભાઈ મહેતા તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મહેતા વગેરે હાજર રહ્યા હતા. આ તકે શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને વોર્ડ નંબર 10ના પૂર્વ કોર્પોરેટર આકાશભાઈ બારડ તથા મનોજભાઈ અમલાણી વગેરે અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ચટી પેલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે 19 છે, શુક્રવાર છે અને 1:30 છે. આજે આ છેલ્લી મિટિંગ છે કહેવાય ભારતીય જનતા પાર્ટીની, એવી મિટિંગ આજે બોલાવવામાં આવી છે. ખાસ કરીને ભાજપના જે મુખ્ય કાર્યકર્તાઓ છે વોર્ડ નંબર 9ના, એ લોકોને ગાઈડલાઇન દેવા માટે, એનો ઉત્સાહ વધારવા માટે થાય ને હસમુખ ઇન્ડિયા સહિતના મહાનુભાવો આ ઉપસ્થિત હતા. અને ખાસ કરીને જે વોર્ડ નંબર 9ના જે 4 ઉમેદવારો છે કે જે નિલેશભાઈ કકદરા કે જૈન અગ્રણી છે, ધીરેનભાઈ મુનાણી કે જે એ પણ એજ્યુકેટેડ છે, કુસુમબેન પંડ્યા અને ધર્મિલાબેન સોઢા, આકાશભાઈ બારડ છે પૂર્વ કોર્પોરેટર, એના સિસ્ટર થાય છે. અને આ લોકોનો જે ઉત્સાહ જોતા એવું લાગે છે કે આ વિજય સરઘસ હોય અને એના માનમાં આ બધું સંમેલન બોલાવ્યું એવું લાગે છે. તો આપણે જે સુનિલભાઈ આસર જે છે રાજનીતિના ચાણક્ય છે, અને ખાસ કરીને તો જે કોઈ પણ ધારાસભા હોય કે મોટી મોટી ચૂંટણી હોય છે એમાં લગભગ જે પાછળ પડતા પાછળનો જે વ્યવહાર કરતા હોય એ સુનિલભાઈ કરતા હોય, તો આપણે સુનિલભાઈને પૂછો કે સુનિલભાઈ આજે તમે વોર્ડ નંબર 9માં ઘણા સમયથી કાર્યરત છો, શું લાગે તમને? અહીંયા ભારતીય જનતા પાર્ટી વન સાઈડ જીતી જવાની છે. કોંગ્રેસ પાસે પૂરા પોલિંગ એજન્ટ બેસાડી શકે એવી પણ એમની શક્તિ નથી રહી. ભારતીય જનતા પાર્ટી લગભગ 10,000 ઉપરથી લીડથી અહીંયા જીતવાની છે. અહીંયા 4 ઉમેદવારની જગ્યાએ 2 જ ઉમેદવાર એને મૂક્યા છે, એમના 2 તો ફોર્મ રદ થઈ ગયા છે, એમની પાસે ઉમેદવાર જ નથી મળતા. અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસને પાર્ટીને ઉમેદવાર નથી મળતા, કોંગ્રેસ પાસે કોઈ કાર્યકર્તા નથી અને કોંગ્રેસનું કોઈ આ વોર્ડમાં અસ્તિત્વ રહ્યું નથી. અને વિકાસને ધારો કે 9 નંબરની વાત કરે, શું ઘટે છે 9 નંબરમાં? 9 નંબર લગભગ આ ગઈ વખતેની ટર્મવાળા ઘણા બધા કાર્યો કર્યા છે અને સારા સારા કામો કર્યા છે અને ભવિષ્યમાં પણ જે જે જરૂરિયાત હશે તે આ લોકો કરવાના જ છે ભારતીય જનતા પાર્ટી કામ. આકાશભાઈ બારડજી છે પૂર્વ કોર્પોરેટર છે આ 9 નંબરના, અને આ વખતે એમના સિસ્ટરને ટિકિટ આપવામાં આવી તો એ પણ ઘણા સમયથી એક્ટિવ છે. આપણે એમને પૂછશો કે સાહેબ તમે ઘણા સમયથી આમાં એક્ટિવ છે વોર્ડ નંબર 9માં, શું ઘટે છે ને? તમે જ્યારે કોર્પોરેટર હતા ત્યારે શું તમે એવો વિકાસ કર્યો છે યાદગાર? આમ વાત કરીએ તો વોર્ડ નંબર 9માં કાંઈ ઘટતું નથી અને આગામી દિવસોમાં પણ અમે ઘટવા નહીં દઈએ. અને વાસ્તવિકતા વાત કરીએ તો સ્વચ્છતા ઘટે છે ચાંદી બજારની અંદર, જે જાહેરમાં જે કચરો હોય છે એ પણ વ્યાજબી નથી. સ્વચ્છતાની વાત કરીએ તો
એક મેન્ટેનની વાત છે અને આ મેન્ટેન મહાનગરપાલિકા કરે જ છે. નહીં પણ છતાં કોર્પોરેટની જવાબદારી બને છે સાહેબ, એ લોકોને જાણ કરવી. જે કોર્પોરેટર છે એની જવાબદારીપૂર્વક કામ જ કરે છે. આ જ રીતે જતીનભાઈ જે છે એ પણ પૂર્વ કોર્પોરેટર છે. આપણે એમને પૂછશો કે સાહેબ આજનું જે સંમેલન હતું શું તમે એમાં ગાઈડલાઈન આપ્યું છે? સંમેલનમાં ગાઈડલાઈનમાં આ વોર્ડ છે એ ભાજપનો જ છે અને ભાજપના કાર્યકર્તાઓ સનિષ્ઠ રીતે 10 દિવસથી દિવસ રાત કામ કરી રહ્યા છે અને આ વોર્ડમાં ભાજપને જંગી બહુમતીથી જીત અપાવશે. જે મતદારોને જાગૃત કરવાની વાત આવે તો મતદારો તમે શું ગાઈડલાઈન આપશો? મતદારો જાગૃત જ છે, કારણ કે મતદાર સમજે છે કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની નીચે આખા ઇન્ડિયાએ વિકાસ કર્યો છે એટલે ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય આપશે. કાર્યકર્તાઓ એટલો અમને વિશ્વાસ આપ્યો છે ચારે ચાર ઉમેદવારોને, રાજુભાઈ શેઠને, અને રાજુભાઈ શેઠનો અવાજ હોય અને ભરતભાઈ મહેતાનો અવાજ હોય એટલે આ વોર્ડ સમજે છે કે રાજુભાઈ શેઠ અને ભરતભાઈ એટલા બધા કાર્યો કરેલા છે. આ જ રીતે આપણી સાથે મનોજભાઈ અમલાણી છે, લોણા સમાજના અગ્રણી છે. તો આપણે એમને પૂછશું કે સાહેબ તમે ઘણા સમયથી આમાં એક્ટિવ છો, તમે વોર્ડની અંદર રેસિડેન્ટ તમારું ધરાવો છો, શું લાગે તમને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે? અત્યારે પાર્ટીએ જે 4 ઉમેદવાર રજૂ કરેલા છે એ બહુ વ્યવસ્થિત છે ને આવતા ટર્મમાં કામ બહુ સારા કરશે ને જંગી મહુતી ચૂંટાશે એવી અમારી શુભેચ્છા. થઈ જશે 100%. પછી ધારે કે વોર્ડના તમે લોકો કાર્યકર છો તો ધારે કે ભારતીય જનતા પાર્ટીની વાત છે તો આપણે એની કંઈ મોટા હોદ્દાની આશા રાખી છે? એ તો રાખશું નહીં, પછી પાછળથી અત્યારથી ન કહી દેવા અમારે. ના પણ છતાં પણ જે લોકો જાગૃત છે સાહેબ શું લાગે? પાર્ટી જે પાર્ટી અમારા નિલેશભાઈ ગગતરા છે એ બીજી ટર્મ છે એને ચેરમેનની ટર્મની છે. તમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સ્ટેન્ડિંગ કમિટીના કાર્યકર્તા એવું છે પછી માંગણી કરશે. આ જ રીતે દિનેશભાઈ રબારીજી છે એ પણ આપણી સાથે જોડાયેલા છે. સાહેબ તમારા લેવલે શું લાગે? સવાલ આમાં હોદ્દાનું તો આપણે એમાં એવું છે કે પાર્ટી લેવલે રજૂઆત કરી, બાકી તો જે કંઈ પાર્ટી નિર્ણય લે જેને હોદ્દા આપતા. એક તમે નસીબદાર છો, તમારો વોર્ડ નસીબદાર છે કે કોંગ્રેસ જે સામે વિરોધ પક્ષની જે પાર્ટી છે અને માત્ર 2 જ ઉમેદવાર રાખ્યા છે એનો મતલબ એ થયો કે એ લોકોએ પહેલાંથી શરણાગતિ સ્વીકારી છે? પહેલેથી એ લોકોએ હાર સ્વીકારી લીધી છે અને આ તો ભાજપનો ગઢ છે એટલે અહીંની જે લીડ છે એ આખા સિટીમાં એની અસર કરશે. સાહેબ ધીરેનભાઈ મોનાણી જે ઉમેદવાર છે આપણે એમને પૂછો સાહેબ તમારું આગળનું વિઝન શું હશે? મારું વિઝન મેં આપને બહુ શરૂઆતમાં સ્પષ્ટ કરેલું કે સ્વચ્છતા એ જ મારું મેઇન વિઝન હશે. વોર્ડની અંદર આમ જોવા જાવ તો મોટાભાગના વિસ્તારો એકદમ ક્લીન જ હતા, સફાઈ પણ નિયમિત રીતે થઈ જ રહી છે, પણ લોકભાગીદારીથી જ અમે લોકોની સમજાવટ સાથે તમામ શેરી ગલીઓની અંદર સ્વચ્છતા જે છે એનું પૂરેપૂરું મિશન ચલાવવાના છીએ અને એના માટે બહુ વ્યવસ્થિત મારી પાસે આયોજન પણ છે જેનો અમે અમલ પણ કરશું. આ જ રીતે વિમલભાઈ જે સિનિયર કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના અને ખાસ કરીને આ જે કાર્યક્રમનું સંચાલન કર્યું છે એ પણ એમણે કર્યું છે, આપણે એમને પૂછો કે સાહેબ શું લાગે તમને આજના સંમેલન બાદ? આજના સંમેલન બાદ તો નહીં, અમે જ્યારથી ફોર્મ ભરણે ને ત્યારથી અમે જીતેલા છે. કોંગ્રેસ એના પૂરા ઉમેદવારે મૂકી શકી નથી, કોંગ્રેસ ઉમેદવાર ગોતવા નીકળી હતી છતાં એને ઉમેદવાર મળતા નહોતા અને અમે એટલો વિશ્વાસ આપી છીએ આ પેનલ એટલી જીતશે કે કોંગ્રેસના ને આપના બધાના જેટલા મતો હશે ને એટલા અમારા પહેલા ઉમેદવારના મત હશે. આ જે છે કાર્યકર્તાનો ઉત્સાહ છે. આપણે નિલેશભાઈને પૂછો કે નિલેશભાઈ તમે ધારો કે વિનર થઈ જાઓ પછી આવતા દિવસનો આ વોટ માટે એવી કઈ યાદગાર કામ કરશો કે લોકો તમને યાદ રાખે? જ્યારે અમે વિજેતા થશું ત્યારે આ વોર્ડનો પહેલેથી આ વોર્ડના જ્યારથી પાયા નાખ્યા ત્યારથી જે કોર્પોરેટરો છે કે જે ભાજપનું આ ગઢ કહેવાય છે જેમ અમદાવાદની અંદર ખાડિયા છે એમ જામનગરની અંદર આ વોર્ડ નંબર 9 એ ખાડિયા તરીકે ઓળખાય છે. આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટરો પ્રદીપભાઈ ઠાકર, રાજુભાઈ શેઠ, ભરતભાઈ મહેતા, જતીનભાઈ મહેતા, આકાશભાઈ બારડ એવા અનેક આગેવાનો જે અમારી પાર્ટીના જે આ વોર્ડનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે એની પાસેથી અમે માર્ગદર્શન લઈ અને આ વિસ્તારની અંદર જે જે પ્રશ્નો હશે આ વિસ્તારની અંદર કોઈ એવા પ્રશ્ન નહીં હોય, કોઈ એવી ગલી ગલીની અંદર અમારા કાર્યકર્તાઓ છે એ દરેક કાર્યકર્તાઓને અમે દરેક આજનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ 5 વર્ષ સુધી કાયમ રાખવામાં આવશે? 100% આવો જ ઉત્સાહ 5 વર્ષ સુધી કાયમ રાખશે. કોણ રિસીવ નહીં થાય? ના, હું 2010-15ની અંદર કોર્પોરેટર રહી ચૂકેલો છું. એ વિસ્તારના લોકો સંપૂર્ણ રીતે સંતુષ્ટ છે એટલે ફોન અમારો સ્વિચ ઓફ આમાં અમે કરતા જ નથી અને અમે આ જે કાર્યકરોનો ઉત્સાહ છે એ એવો ને એવો ઉત્સાહ 5-5 વર્ષ સુધી રહેશે અને આપને અમે આમંત્રણ પર આપશું અને આપ તો એવા પત્રકાર છો કે કોઈ વસ્તુ આપનાથી છુપાય એવી રહેતી જ નથી જયેશભાઈ, એટલે આપ ચોક્કસ કોઈ અમારી ખામી ગોતશો તો અમને ગમશે કે જેથી કરીને અમે અમારી ખામી સુધારી શકશું. અમે તમારાથી નારાજ નહીં થાય, તમે અમારી ખામી ગોતશો તો અમે એને ચોક્કસપણે તમારો આભાર માનશું કે તમે આ અમારી ખામી ગોતી છે, અમે અમારી જાતને સુધારશું અને આપના માધ્યમથી દરેક લોકોને અમે ખાતરી આપી છીએ કે આ વિસ્તારની અંદર
જેટલા જેટલું કરવું પડશે એ બધું કામ અમે કરશું. આ રીતે વોર્ડ નંબર 9ના જે ઉમેદવારો છે એ ભારે ઉત્સાહી છે, અને ખાસ કરીને વોર્ડ નંબર 9ને ડેવલપ કરવા માટે જે આ ભારતીય જનતા પાર્ટી 4 કાર્યકર્તાઓને જે ટિકિટ આપી છે એને પણ લોકોએ માથે દઈને સ્વીકારી છે. અને વાત આવી છે આપણી જવાબદારી એ બને છે કે આપણે મતદાન કરવું એ આપણી ફરજ બને છે, અને ખરેખર મતદાન છે એ સમયે કરવો જોઈએ. અને આની અંદર આપણે કમનસીબી છે 100%માંથી 60-70% મતદાન થાય, એ પણ વ્યાજબી 30% મતદાન રહી જાય એ પણ આપણા માટે એક લોકશાહી લેવલ આ શોભે નહીં. એટલે આપણી બધાની જવાબદારી છે, આપણી પાસે ઉમેદવારો આવ્યો હોય કે ન આવ્યો હોય પણ મત ગમે ન દિયો પણ મતદાન કરવું જરૂરી છે, મતદાનની ટકાવારી વધારવી જરૂરી છે. હવે લેશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું કોર્પોરેશનમાં મતદાન અંગે સમજ, વોર્ડ નંબર 5માં કરશનભાઈની રેલી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર જામનગર, સ્ત્રીઓ તથા પુરુષોના વંધ્યત્વની સફળ આયુર્વેદિક સારવાર. પુરુષોમાં ઓલિગોસ્પર્મિયા, નેક્રોસ્પર્મિયા તથા એઝોસ્પર્મિયા, સ્ત્રીઓમાં PCOD, એન્ડોમેટ્રાઇટિસ, સેકન્ડરી એમેનોરિયા તથા નળી બંધ હોવાની સારવાર. ડોક્ટર મિસિસ હરિકૃષ્ણાબેન ભટ્ટ, MD આયુર્વેદ. મોબાઈલ નંબર 9426966037. ઈમેલ ayufert@gmail.com. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકસભા અને ધારાસભાની ચૂંટણીઓ કરતાં કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાનનો અલગ પ્રકાર હોય છે. ધારાસભા અને લોકસભામાં મતદાતાઓએ પોતાના વિસ્તારમાં કોઈપણ એક પ્રતિનિધિને મત આપવાનો હોય છે. તેની સામે કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રત્યેક મતદારે પોતાના વોર્ડમાં કોઈપણ 4 ઉમેદવારની પસંદગી કરવાની હોય છે. કોર્પોરેટર પસંદ કરવાની આ પ્રક્રિયામાં મતદારે 4 મત આપવાના હોય છે. મતદાનની આ સમગ્ર પ્રક્રિયા બાબતે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ઇન્ચાર્જ હસમુખભાઈ હિંડોચા સાથે વાર્તાલાપ કર્યો હતો. તેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે. આજે અમે લોકો પંચેશ્વર ટાવર પાસે આવ્યા છે, જ્યાં શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી પાસે અંદર એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું એક સંમેલન ચાલુ છે, અને એમાંથી સમય કાઢીને આપણે હસમુખભાઈ હિંડોચાને બોલાવ્યા છે. કારણ કે સામાન્ય રીતે ધારાસભા અને લોકસભાની ચૂંટણીમાં માત્ર મતદારો જે છે એને માત્ર એક જ મત દેવા હોય, પણ જ્યારે મહાનગરપાલિકા ચૂંટણી છે 21 તારીખે એમાં 4 મત દેવાના હોય છે. તો વિશેષ રીતે આપણે હસમુખભાઈ હિંડોચા છે, પૂર્વ અધ્યક્ષ છે, ચૂંટણી ઇન્ચાર્જ છે, આપણે એમની પાસે ગાઈડલાઈન લેશું કે સાહેબ આ મત દેવાનો કઈ રીતે દેવાનો હોય છે. આપની વાત સાચી છે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં દરેક મતદારે એક મત આપવાનો હોય છે. જ્યારે મહાનગરપાલિકાની આ ચૂંટણીઓની અંદર દરેક મતદારે પોતે જે વોર્ડમાં રહેતા હોય એ વોર્ડના અંદર 4 મત આપવાના હોય છે. એટલે કે 4 સીટની ચૂંટણી હોય છે, એમાં 2 ભાઈઓ અને 2 બહેનો, 50% મહિલા અનામત છે. આ 4 મતદાનમાં EVM મશીનની અંદર 14 ઉમેદવારના નામ હોય, 15મું નોટાનું બટન હોય અને 16મું છે એ રજિસ્ટ્રેશનનું બટન હોય. જ્યાં 14 કરતાં વધુ ઉમેદવાર હોય ત્યાં 2 EVM હોય. એટલે કે દરેક મતદારે પોતાને જેને મત આપવો છે એવા 4 ઉમેદવારોની સામે વાદળી કલરનું જે બટન છે એ દબાવવાનું હોય છે. અને એ 4-4 બટન દબાઈ જાય પછી છેલ્લે જે 15મું 16મું બટન છે જે પીળા કલરનું હોય છે એ દબાવવું ફરજિયાત છે. જો એ ન દબાવે તો જે 4 મત આપ્યા છે એ રજિસ્ટર્ડ નહીં થાય. એટલે હું આપના માધ્યમથી જામનગર મહાનગરના તમામ મતદારોને એક વિનંતી કરીશ કે ભારતીય જનતા પાર્ટી 16 વોર્ડની અંદર લડે છે અને 4-4 ઉમેદવારો છે, 4-4 કમળના નિશાન છે. તમે 4-4 કમળની સામે વાદળી બટન છે એને દબાવશો 1x1, એક પછી એક 4 વખત, અને પછી છેલ્લે જ્યારે છેલ્લું 16મું બટન છે પીળું એ દબાવશો ત્યારે તમારો વોટ રજિસ્ટર્ડ થશે. એટલે જામનગર શહેરની પ્રજા છે એ આ બાબતને ધ્યાનમાં રાખે અને યોગ્ય રીતે મતદાન કરે, નહીં તો મતદાન રદ થશે. ફરીને હું કહીશ કે 4 ઉમેદવારને મત આપવાના હોય છે, 4 વાદળી બટન દબાવ્યા પછી છેલ્લે પીળું બટન દબાવશો તો જ મત રજિસ્ટર થશે. આ વાત બધા ધ્યાનમાં લેશો. સાહેબ એની અંદર જે રજિસ્ટર કરવાનું જે બટનો છે પીળું એ આપણે એની અંદર કંઈક વિસલ પણ વાગે છે જ્યારે આપ 4 વાદળી કલરના બટન દબાવ્યા પછી
પાંચમું જે પીળું બટન છે એ દબાવીને વોટ રજીસ્ટર કરશો ત્યારે એક વિશિષ્ટ પીપ કરીને અવાજ થશે, એ પીપ અવાજ થશે તો જ વોટ રજીસ્ટર થશે, મત રજીસ્ટર થશે, નહીંતર નહીં થાય. એટલે બધાએ આ ચોકસાઈ કરવી પડે, પીળું બટન દબાવીને પીપ અવાજ થાય ત્યાં સુધી દબાવવાનું રહીએ. આ રીતે જે નવા મતદારો છે, જે ભૂતકાળમાં પણ ક્યારેય મતદાન નથી કર્યું એવા નવા લોકો, નવા જનરેશન માટે આ હસમુખભાઈ હિંડો છે આ બાબતનું ગાઈડલાઈન આપ્યું છે, મતદાન દેવા સમયે ઉતાવળ ન કરવી એ પણ એક આપણી ફરજ બને છે. ગઈકાલે ગુરુવારે બપોર બાદ જામનગરના વોર્ડ નંબર 5માં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય ચૂંટણી રેલી યોજવામાં આવી હતી. સમગ્ર રેલીનું આયોજન જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર અને જામનગર આહિર સમાજના પ્રમુખ તથા સશક્ત નેતા તરીકે જાણીતા કરશનભાઈ કરમૂર દ્વારા ગોઠવવામાં આવ્યું હતું. આ રેલીમાં આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય મદન લાલ પણ જોડાયા હતા અને રેલી જોઈ ખુશ થઈ ગયા હતા. વોર્ડ નંબર 5ના વિવિધ વિસ્તારોના વિવિધ સમાજના મતદારો, ખાસ કરીને યુવાન ભાઈઓ અને બહેનો આ રેલીમાં વિશેષ સ્વરૂપે જોવા મળ્યા હતા. વર્ષોથી ભાજપા અને કોંગ્રેસની લડાઈ માણી રહેલી જનતાએ પ્રથમ વખત આ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર શરૂ કર્યો છે. વોર્ડ નંબર 5ના સંખ્યાબંધ મતદારો આ રેલીમાં જોવા મળ્યા હતા. રેલીમાં સંખ્યાબંધ વાહનો જોડાયા હતા. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી રવિવારે છે ત્યારે તમામ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓ દ્વારા વધુને વધુ મતદાતાઓ સુધી પહોંચવા માટે મિટિંગો ગોઠવવામાં આવે છે. ગઈકાલે ગુરુવારે રાત્રે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધીનગર રોડ પર આવેલી ગુર્જર સુથારની વાડીમાં આ પ્રકારની મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં સાંસદ પૂનમબેન માડમ સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો તેમજ વોર્ડ નંબર 2માં ભાજપાના ચારેય ઉમેદવારો જયેન્દ્રસિંહ ઝાલા, ડિમ્પલબેન રાવલ, જયરાજસિંહ જાડેજા તથા કૃપાબેન રબારી તેમજ વોર્ડ નંબર 2ના મતદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા વોર્ડ નંબર 2ના ચારેય ઉમેદવારો તેમજ આ વિસ્તારમાં મતદારો સાથે ચૂંટણી સંબંધી વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. આ વાર્તાલાપના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે તારીખ 18 ફેબ્રુઆરી છે, રાત્રે 9:30 વાગ્યા છે. આવતીકાલે તમે જ્યારે આ સમાચાર જોતા હશો ત્યારે જે એ લોકોનું પ્રચાર પ્રસાર કહેવાય મહાનગરપાલિકાની ચૂંટણી બાબતનું એ બંધ થઈ ગયું હશે. આજ છેલ્લો દિવસ છે કોઈ પણ રાજકીય પાર્ટી માટે, આજ છેલ્લો દિવસ છે પ્રચાર પ્રસાર માટે. એટલે આજે અમે લોકો સર્વમંગલમ પાર્ટી પ્લોટ ગાંધીનગર રોડ ખાતે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી છેઠ સુધી લડી લેવાની માનસિકતા ધરાવે છે અને લોકપ્રિયતા જે છે એ પણ અહીં જોવા મળે છે. વોર્ડ નંબર 2માં ભારતીય જનતા પાર્ટીના જે આજે જે જાહેરસભા યોજાઈ છે તો એમાં કૃપાબેન આલાભાઈ રબારી, કે જેઓ આલાભાઈ રબારી કે રબારી સમાજના પટેલ તરીકે જાણીતા છે અને ખાસ કરીને વોર્ડ નંબર 6માં કોર્પોરેટર તરીકે વર્કઆઉટ કર્યું છે અને લોકપ્રિય પણ છે. રબારી સમાજમાં એનું મોટું નામ છે, પટેલ તરીકે ઓળખાય છે. અને આ જ રીતે જયરાજસિંહ અનુપસિંહ જાડેજા, જે તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે પણ સારી એવી વર્કઆઉટ કર્યું છે અને જાહેર જીવનની અંદર ઘણા સમયથી એક્ટિવ છે અને ખાસ કરીને સોશિયલની જે વાત આવે છે, સોશિયલ વર્કઆઉટની વાત આવે તો બ્લડ કેમ્પથી માંડીને એવા ઘણા એના કેમ્પ પણ કર્યા છે. અને આમ લોકોમાં અને યુવા જનરેશન છે એટલે ધકતું લોહી છે, એટલે લગભગ લોકોને આ વસ્તુ ગમતી હોય છે. અને આ જ રીતે જયેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલા, જે હકાભાઈ નામે ઓળખાય છે, એ બીજી વખત એ લોકોને ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ રાખીને ટિકિટ આપી છે. એનો મતલબ એ થયો કે આ વિસ્તારની અંદર એને એ લોકપ્રિય છે અને લોકોના કામ ઉકેલવામાં એ સફળ થયા છે. અને આ જ રીતે ડિમ્પલબેન જગતભાઈ રાવલ, કે જેમણે વોર્ડ નંબર 5માં કોર્પોરેટર તરીકે સેવા આપી છે અને ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 2માં ટિકિટ આપી છે, ફરી એટલા માટે આપી છે કે આ વિસ્તારની અંદર એજ્યુકેટેડ વ્યક્તિ આવે તો આ વિસ્તારનો વધારે વિકાસ સારો થાય એવી શુભ ભાવનાથી વોર્ડ નંબર 5માંથી વોર્ડ નંબર 2માં એટલા માટે આપી કે લોકોની જાગૃતિ વધે, લોકોમાં એક સારી ઇન્ફોર્મેશન જાય, સારા સમાચાર જાય અને ખાસ કરીને વિકાસના કામો થાય. તો ડિમ્પલબેનને પૂછશો કે બેન, આજે તમે વોર્ડ નંબર 2માં ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી છે, આગળની તમારી ગતિવિધિ શું હશે? વોર્ડ નંબર 5માં મેં ગઈ ટર્મમાં ખૂબ સક્રિય રીતે કાર્ય કર્યા છે વિકાસના અને લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવ્યો છે. એ જ રીતે વોર્ડ નંબર 2માં પણ જે કંઈ પણ લોકોના પ્રશ્નો હશે અને વોર્ડ નંબર 2ના જે વિકાસમાં જે કંઈ પણ ખૂટતું હશે એમાં અમારા પૂરતા પ્રયત્નોથી કાર્ય પૂરું પાડશું. જે કામ ઘટે છે એની નોંધ તમે કરી છે? જી, જે જનરલી લોકોને પ્રશ્ન હોય, પાણી, ગટર. તમે છેલ્લા ઘણા સમયથી પ્રચાર પ્રસાર લોકસંપર્ક માટે જાઓ છો, લોકોનો પ્રશ્ન શું હોય છે ત્યાં તમે જાઓ એટલે લોકો શું કહે છે? લોકોનો સામાન્ય રીતે ગટરનો અને પાણીનો પ્રશ્ન હોય છે, લેડીઝનો અને સફાઈનો. જનરલી એ રૂટીન પ્રશ્નો છે, એ પ્રશ્નો તો હંમેશા રૂટીનમાં ચાલ્યા કરતા હોય, એનો પણ ઉકેલ
લાવીએ જ છીએ, અને એ સિવાય પણ કંઈ પણ વિકાસના કામોનો જો અમને લોકો પબ્લિક કહેશે કે અમારે આ કંઈ પણ ડેવલપમેન્ટ કરવું છે તેમાં પણ અમે પૂરેપૂરી રીતે અમારો પ્રયત્ન કરશું. આ જ રીતે કૃપાબેન છે જે આલાભાઈ રબારીને સુપુત્રી છે અને ઉત્સાહી છે, અને ખાસ કરીને આજે એને એના આંગણે જે મહેમાનો આવ્યા છે તો એવું લાગે છે કે એ રાજયોગ છે. અને કૃપાબેનને પૂછો કે બેન તમને આજે આવડું મોટું અહીં પબ્લિક જોવું છો, શું લાગે તમને? ના ના, ખૂબ જ મજા આવી પબ્લિકને જોઈને. મને એટલી આશા હતી જ નહીં કે આટલી પબ્લિક થશે. વોર્ડ નંબર 2 માં ધારો કે તમે ચૂંટણી લડવા નીકળ્યા છો, આગળનું રીઝન શું હશે? આગળનું રીઝન તો જો કે બધાય જેમ કહેશે કે આ ઓલું છે તેમ છે, એટલે એ બધું અમે કરવા તૈયાર છીએ. આ જ રીતે જે જયેન્દ્રસિંહ છે અક્કાભાઈ નામે ઓળખાય છે અને વોર્ડ નંબર 2 એ કોર્પોરેટર છે અને પાછી ફરી ટિકિટ આપવા, તો આપણે એમને પૂછીએ સાહેબ આ વિસ્તારના પડતા પ્રશ્નો ક્યાં ક્યાં છે? અત્યારે પ્રશ્નોમાં 2 છે. આપણે ભૂગપગટરના અમે પાસે કરાવેલી કમ્યુનિટીમાં, અને એક કેનાલનો પ્રશ્ન છે, એ મહત્ત્વનો પ્રશ્ન છે, એ આગળ સમયમાં પૂરા કરશું. અને અમે મમ્મીનગર વિસ્તાર મચ્છનગર વિસ્તારમાં છેલ્લા 35 વર્ષથી ભૂગપની પ્રોબ્લેમ હતો, એ અમે સોલ્વ કર્યો છે ટૂંક સમયમાં. અને 95 કરોડ રૂપિયાની ગ્રાન્ટ અમે અહીંયા લઈ આવ્યા છીએ જુદી જુદી ગ્રાન્ટમાંથી. એટલે અમને આત્મવિશ્વાસ છે કે અમે ચારે ચાર ભાજપની પેલન સાથે બહુમતી સાથે ચૂંટાશું એવી અમને આત્મવિશ્વાસ સાથે. સાહેબ આ વોર્ડ નંબર 2 ઘણા પડતર પ્રશ્નો છે, ખાસ કરીને રામેશ્વરનગરનો જે વિસ્તાર છે ત્યાં એ જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ જાય છે, એની કોઈ વ્યવસ્થા આવતા દિવસોમાં કરવામાં આવશે? ટૂંક સમયમાં અમે કેનાલના વિકાસના કામની અમે અમારે વારવાર રજૂઆત કરી છે અમે કમિટીમાં, અને ટૂંક સમયમાં અમે નિકાલ લઈ આવશું એવું. ત્યાં જે લોકોએ મકાન લીધા છે એ લોકો દુઃખી પોતાની જાતને સમજે છે કે અહીંયા પાણી ભરાઈ જાય છે, ચોમાસામાં એ લોકો 24-48 કલાક સુધી બહાર નથી નીકળી શકતા. અમુક ઠેકાણે ત્યાં દબાણે થઈ ગયું, તમે ત્યાં જોજો અમુક ઠેકાણે ક્યાંક આપણે કેનાલની બાજુમાં એટલે પાણીમાં નિકાલય બંધ થઈ ગયા છે. એટલે એ વિસ્તારમાં અમે તાત્કાલિક કેનાલ દુખાવરૂપ એ સમસ્યા છે સાહેબ, લોકોના ઘરમાં પાણી ઘરી જાય છે. અમુક ઠેકાણે દબાણ તમે તપાસ કરજો પુનિતનગર વિસ્તારમાં, અમુક ઠેકાણા ત્યાં કેનાલનું પાણી જતું હોય ત્યાં દબાણ કરી લીધા છે. એટલે હવે ધારો કે એનો નિકાલ શું આવતા દિવસોમાં મહાનગરપાલિકાની જ્યાં સુધી વ્યવસ્થા છે તો એની જવાબદારી બને છે, તો આગળ એના પ્રશ્નો સોલ્વ કરવા પડશે, એને કંઈ આપણે ચાલશે તો નહીં? આગલી ટર્મમાં અમે પૂરા કરશું એવી અમને ખાતરી આપી તમને. આ જ રીતે જયરાજસિંહ આપણી સાથે જોડાયેલ છે, યુવા અગ્રણી છે અને વિરોધ પક્ષના નેતા તરીકે વર્કઆઉટ કર્યું છે, એટલે ખાસ કરીને આખા બોલતા હોય, ખાસ કરીને બોર્ડની જ્યારે મિટિંગ હોય છે ત્યારે એ લોકો હોમવર્ક કરીને જતા હોય તાલુકા પંચાયતમાં, ને હવે આ વખતે આપણને મહાનગરપાલિકાની અંદર બોર્ડની અંદર જોવા મળશે, તો આપણે એમને પૂછ્યું કે સાહેબ આ પડતર પ્રશ્નો જે છે એનું જે વર્કઆઉટ કહેવાય ક્યાં કામને ચૂંટાઈ ગયા પછી પ્રાયોરિટી આપશો? અમારો પહેલો પ્રોજેક્ટ હશે રામેશ્વરના પુલિયાની ગટરનો, જે માથાના દુખાવા સમાન પ્રશ્ન છે, છેલ્લા 35 વર્ષથી એ પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું. અમે આ વખતે બધાને આત્મવિશ્વાસ સાથે અમે કહી છીએ કે અમે 100% ખાતરી આપી છીએ કે અમે ચારેય ઉમેદવારને જો જંગી બહુમતીથી અમારી ખાલી ભારતીય જનતા પાર્ટીની 2 નંબરમાં ચારે ચારની પેનલ આવશે ને, અમે ચારેય લડત કરીને અમે એનો નિવારણ 100% લઈ આવશે. તમારા જે વોર્ડમાં છે, તમારા જે સામે રાજકીય પક્ષ છે કોંગ્રેસમાંથી, એમાં શહેર કોંગ્રેસના પ્રમુખ પણ ચૂંટણી લડે છે, શું લાગે તમને? શહેર કોંગ્રેસના પ્રમુખ પણ ચૂંટણી લડે છે, તે લોકો ખાલી મત માગે છે આમ જનતા પાસે કે અમે આ કરશું ઓલું કરશું, પણ આજથી સુધી ક્યાંય પણ 5 લાખ રૂપિયાનો રોડ કે કોઈ પણ 1-50 હજાર રૂપિયાનો ભૂંગરૂ પાઇપ નખાવી નથી શક્યા. જ્યારે અમે 3 કરોડના રોડ છેલ્લા 2 વર્ષમાં માનનીય મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ગ્રાન્ટમાંથી રોડ બ્લોક સીસી બ્લોક 2 નંબરની વોર્ડમાં કર્યા છે, કોર્પોરેશનમાંથી પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય એટલે 1 કરોડના મચ્છરનગર અને મોમાઈનગર શેરી નંબરમાં જે વર્ષોથી ભૂગર્ભ ગટરના પ્રશ્ન હતા જે એ પણ અમે સોલ્વ કર્યા છે, એના નામે અમે મત માગવા નીકળ્યા છીએ. અમે કામ કર્યા છે, અમારા સિનિયર કોર્પોરેટર હકાભાઈ ઝાલાએ એના નામે મત માગવા નીકળ્યા છીએ, અને હવે અમે કામ કરશું એના નામે અમે મત માગવા નીકળ્યા છીએ. કોઈ અમે ગેરમાર્ગે પબ્લિકને દોરવા માગતા નથી, અને કોઈ પણ જાતના કે સ્થાનિક ઉમેદવાર નથી, નોળો પ્રશ્ન અમે કોઈ ઉઠાવતા નથી. એ લોકોના ચૂંટણી કાટપાણી ચાર્જમાંથી એકનું જોશો તો 79 વિસ્તારનો છે, 78 મત વિસ્તારનું પણ નથી. સાહેબ હકાભાઈ, આપણે ધારો કે તમે ગત 5 વર્ષ હતા કોર્પોરેટર, તમે એવા ક્યાં યાદગાર કામ કર્યા વોર્ડ નંબર 2 માટે કે લોકો તમે મત ઈઝી આપશે? અત્યારે અમે છે ને એ ખોડિયાર મંદિર પાસે પુનિતનગર એ વિસ્તારમાં બહુ મોટો પ્રશ્ન હતો રોડનો, સમશાન સાતા એ સમશાનની સુધી અમે છેક ગાંધીનગર સમશાન સુધી અમે રોડ એ ગ્રાન્ટમાંથી અકુબાની ગ્રાન્ટમાંથી લેવા, એ મોટો પ્રશ્ન અમારે એ હતો. સાહેબ છેલ્લા 5 વર્ષ દરમિયાન કેટલીક ગ્રાન્ટ આપણે આપણા વોર્ડમાં વાપરી હશે? અમે છેલ્લી 5 વર્ષમાં અમે મચ્છનગર વિસ્તારમાં 2 ગરબી ચોક, પછી 1 રાજપૂત સમાજ અંગલેશ્વર મહાદેવ મંદિરની અમારા બ્લોકના કામ,
અને જે એક નંદનબાગમાં છે અમારા જે અહીંયા 6 લાખનું અમે બ્લોકના કામ કર્યા છે અને અમારા જે ગાંધીનગર અષ્ટભજન હનુમાનના અમે ત્યાં અત્યારે 6 લાખ અમે ફાડવા છે. ડિમ્પલબેન, તમારે ધારો કે વાત આવે, તમે એજ્યુકેટેડ છો, તમે ઘણા સમયથી આ વોર્ડની અંદર 1-to-1 મુલાકાત લેવાનું ચાલુ કર્યું છે, શું લાગે તમે, આગળનું વિઝન શું છે, જ્યાં શું ખૂટે છે? ખૂટવામાં તો જે જનરલ પ્રશ્ન હતા, ભૂગર્ભનો મુખ્ય પ્રશ્ન હતો, તે અમે ગ્રાન્ટ પાસ કરાવી અને લગભગ 1.5 ભાગમાં તો કામ પતી પણ ગયું છે. જ્યાં કંઈ પણ બાકી છે એ પૂરું થઈ જશે. અને પાણીની લાઇનો જ્યાં નથી, જે નવા વિસ્તારો છે, જે બે થોડા બેન અહીંયા તમને કહો, એ વિસ્તારની અંદર જે રામેશ્વર ચોક છે ત્યાં ઢોરવાળો હોય છે, ત્યાં વધારે પડતા ઢોર પણ જોવા મળે છે, તો એનો પ્રશ્ન હોતે લોકો માટે ગંભીરતાવાળો બન્યો છે. ટ્રાફિકનો પ્રશ્ન છે, ટ્રાફિકનો પ્રશ્ન તો અત્યારે ભાઈ સમગ્ર જામનગરમાં છે. એના માટે ફ્લાયઓવર એક તો જે મોટો બને છે, જે ઢોરની વાત છે, ઢોર જે રસ્તો રોકીને બેઠે એની ચિંતા છે. આ તો ઢોરને પણ અમે ઉકેલ લાવશું જ, એ પણ જે જ્યાં ત્યાં ઢોર બેસે છે એ ઉપડાવીને રસ્તો સાફ કરાવશું. આ હતા એ બધા જે 4-4 ઉમેદવારો છે, એ કંઈક આશાવાદી છે, લોકોના કામ કરવામાં સફળ થાય એવા એ લોકોના બેસ્ટ પ્રયત્ન છે. અને ખાસ કરીને ડિમ્પલબેન છે એ જગતભાઈ રાવલ કે જે જામનગરના ખ્યાતનામ પત્રકાર છે, સિનિયર પત્રકાર તરીકે એની જામનગરની પત્રકાર આલમમાં પણ નોંધ લેવાય છે એવા પત્રકાર છે, એમના મિસિસ ડિમ્પલબેન છે. કારણ કે જેથી કરીને જાહેર જીવનનું જે ગાઈડલાઈન મળે છે એ પણ જગતભાઈ તરફથી પૂરું મળે છે, અને જગતભાઈનો એક સહકાર હોય છે, સાથ હોય છે કે ભાઈ તમે લોકો આગળ વધો, જેથી કરીને આવતા દિવસોનું સમાજનું પણ સારું થાય. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે, તેમ તેમ તમામ ઉમેદવારો વધુ ને વધુ મતદાતાઓ સુધી પહોંચવા માટે પ્રયાસો કરતા હોય છે. જામનગરના વોર્ડ નંબર 1માં પણ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો દ્વારા વિવિધ વિસ્તારોમાં લોકસંપર્કની કામગીરી થઈ રહી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા વોર્ડ નંબર 1ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનીષાબેન બાબરિયાની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ તકે મનીષાબેનના સાથીદાર મહિલાઓ પણ હાજર રહ્યા હતા અને લોકસંપર્ક વિશે જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી વાર્તાલાપ કર્યો હતો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો વાલસુરા રોડ ઉપર આવ્યા છે, કારણ કે વોર્ડ નંબર 1નું કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનું આ રોડ ઉપર છે. અને આની અંદર જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટી, જે ટિકિટ આપી છે 4 લોકોને, એવા ઉમરભાઈ ઓસપણભાઈ ચમડિયા, ફિરોઝ હુસેન પતાણી અને કુમારી મનીષાબેન અનિલભાઈ બાબરિયા, કે જે 21 વર્ષની ઉંમર છે, નાની ઉંમર છે, અને રાજકીય યોગ હોવાને કારણે એમને ટિકિટ મળી ગઈ છે અને એને છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારની લગભગ વિસ્તારની મુલાકાત લીધી છે. આ જ રીતે જે 4થા ઉમેદવાર છે એ હુસેનાબેન અનવરભાઈ સંધાર, કે જે સામાજિક કાર્યકર્તા છે. તો અહીંયા આપણી સાથે અત્યારે આ બધા બીજા જે ઉમેદવારો છે બધા લોકસંપર્કમાં છે. આ છેલ્લો દિવસ છે, 19 તારીખ છે, એટલે લગભગ લોકો લોકસંપર્કમાં છે. અને બેન અત્યારે જમવા આવ્યા, બેન આપણી સાથે જોડાયેલા છે, કુમારી મનીષાબેન કે જે અનિલભાઈ બાબરિયાનો પરિવાર થાય છે અને વર્ષોથી રાજકીય ક્ષેત્રે આગળ વધ્યા છે. તો આપણે મનીષાબેનને પૂછશું, બેન તમે છેલ્લા ઘણા સમયથી લોકસંપર્કમાં જોડાઈ ગયા છો અને ગલિયે ગલિયે ફેર્યા છો, શું લાગે તમને? અમે છેલ્લા કેટલાક દિવસથી આ લોક પ્રચાર કરી રહ્યા છીએ અને લોકોના ઘરે ઘરે જઈને અમે લોકોની જે જરૂરિયાતો છે, જે એના પ્રશ્નો છે એને અમે જાણ્યા છે અને અમે એને વિશ્વાસ દેવડાવ્યો છે કે અમારી પેનલ આવશે તો અમે ચોક્કસપણે અને અમારી પૂરી મહેનત કરીને અમે બનતા કોશિશ કરશે કે એના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. આ એરિયાના મુખ્ય પ્રશ્નો ક્યાં ક્યાં તમારા ધ્યાન ઉપર આવ્યા છે, કોઈ ક્યાં ક્યાં પ્રશ્નો તમારા સાથે રજૂ કર્યા છે અત્યારે, પડતર પ્રશ્નો હોય? પડતર પ્રશ્ન રસ્તાના, પાણીના, ગટરના એવા પ્રશ્નો એને કીધા છે, જે અમે એને પૂરી વિશ્વાસ દેવડાવ્યો છે કે અમે 100% પહેલા ગટરનું કામ કરશી અને પછી રોડ રસ્તાના તમારા બધા કાર્યો કરશે. લોકસંપર્કમાં તમારી સાથે લોકો સેલ્ફી પણ પડાવતા, તમારી નાની ઉંમર હોવાને કારણે. નાની ઉંમર હોવાના કારણે લોકોને મારા ઉપર ઘણો વિશ્વાસ છે કે જે અત્યાર સુધી કામ ન થયા એ હું કરાવીશ, અને લોકોએ મને ખૂબ આવકારી છે અને મારો ખૂબ જ, અને ઘરે જે જ્યાં અમે જે વિસ્તારમાં લોકપ્રચારમાં ગયા છે વધારે પડતા માણસોએ ખૂબ જ લાગણી દેખાડી છે અને અમને એ કહ્યું છે કે સન્માન કર્યું છે અમારું અને દિલથી દુઆ આપી છે કે જો તમે આવશો તો અમને પૂરી ખાતરી છે કે તમે અમારા પ્રશ્ન સોલ્વ કર. બીજું શું લાગ્યું, તમારી સાથે આગેવાનો પણ ઘણા જોડાયેલા હતા, તમારા મધર ફાધરની વાત કરીએ તો તમારે કેટલા વાગ્યાથી તમે રોજ પ્રચારમાં જતા? અમે સવારે 9 વાગ્યાથી પ્રચારમાં જતા, 3 વાગે આવતા, વરી પાછા 4:30 નીકળી જતા, તો રાતે 10 વાગે અમે ઘરે આવતા. શું શીખવાનું શું મળ્યું છે આવા લોકસંપર્ક, કારણ કે તમારી નાની ઉંમર છે, તમારા જીવનમાં આ પહેલો બનાવ બન્યો છે? ઉત્સાહ એટલો છે કે મારે લોકોની કામગીરી
અમારા વિસ્તારના લોકોની કામગીરી મારે ખૂબ જ કરવી છે, જે અમારો વિસ્તાર ઘણા વર્ષોથી પછાત રહ્યો છે એને મારે ખૂબ જ વિકસાવવો છે અને ખૂબ પ્રગતિ કરવી છે અમારા વિસ્તારમાં. તમે તમારા પરિવાર તરફથી માર્ગદર્શન કેવું આપવામાં આવે છે? દાદાજી છે એ પણ એક જાહેર જીવનના વ્યક્તિ છે અને ઘણા સમયથી એને સમાજસેવા કરી. મારા દાદા ને મારા પપ્પા તો સમાજ કાર્ય કરતા જ, અને હવે હું આવી છું તો હવે મારે મને મોકો મળ્યો છે સમાજસેવા કરવાનો, તો હું પૂરી મારી નિષ્ઠાથી સમાજસેવા કરીશ. બેન, તમે ગ્રેજ્યુએશન કર્યું છે, બીકોમ પાસ કર્યું છે, લોકોએ તમે નાની ઉંમર છે, તમને એક દીકરી તરીકે લોકો જોતા હશે, શું લાગે તમને? હા, હું જે બધા વિસ્તારમાં ગઈ મારા વિસ્તારમાં બધાએ મને એમ કહ્યું છે તું મારી દીકરી છો, તું મારી બેન છો, તો જેથી એ લોકોએ મને લાગણી એવી દર્શાવી છે અને મને પણ એ લોકો પ્રત્યે એવી લાગણી આવી છે કે હું એમની દીકરી છું, હું એમની બેન છું, તેથી મને પરિવાર જેવો ભાવ ઊભો થયો છે. અને એ પરિવારમાં હું ખૂબ જ સારી રીતે કામ કરીશ. એટલે આ રીતે નાની ઉંમરમાં, માત્ર 21 વર્ષની નાની ઉંમરે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ લઈ આવી એ કોઈ સામાન્ય વાત નથી, પણ એના પરિવારની ગુડવિલ સારી છે એને કારણે આ વસ્તુ આ બેનને ટિકિટ મળી છે. અને બેનની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જે વોર્ડ નંબર 1 છે એની અંદર ઘણા મતદારો છે, તો આ 80 સીટ છે એટલા માટે બેનને ટિકિટ આપવામાં આવી છે અને એનાથી એક નાનીકડી બેનને લોકોએ દીકરી તરીકે સ્વીકારી છે, બેન તરીકે સ્વીકારી છે અને મતદારો પણ જાગૃત થઈ ગયા છે. જ્યારે જ્યારે અમે લોકો એના સંપર્કમાં ગયા છે, એની ભેગા રહ્યા છે, ત્યારે આ દીકરીની જેમ લોકોએ સ્વીકારી છે એ અમે એને નરી આંખે જોયું છે. મનીષાબેનની મુલાકાત લેવા આવ્યા ત્યાં જોયું છે મેં કે અહીંયા એમના જે પડછાયાની જેમ રહી છે એવા આરતીબેન હસમુખભાઈ સોનગરા, કે જે જ્યારે જ્યારે પ્રચારમાં હોય છે ત્યારે આરતીબેન મેક્સિમમ એના ભેગા હોય છે, એવી જ્યારે નિશાબેન રાઠોડ પણ એની ભેગા હોય છે અને બ્રિંદાબેન વિજયભાઈ પણ ભેગા હોય છે, એવા દિલથી મનીષાબેનને સાચવા છે. અને ખાસ કરીને તો કોઈ નાની મોટી વાત હોય એ બધું અંદરોઅંદર ચર્ચા કરીને લોકો કામ કરતા હોય છે. તો આરતીબેનને પૂછશો કે બેન તમે જ્યારે પ્રચારમાં ગયા આ બેન સાથે શું લાગે તમને? બેન જ્યારે પ્રચારમાં ગયા, એક તો લોકોને એટલી આશા છે કે બેન ભણેલ ગણેલ છે, એટલે એ પણ એ ઈચ્છશે કે એનો વિસ્તાર પણ ચાંદી બજાર જેવો કેમ ન હોય, એટલે એ પણ એ વિસ્તારને જેટલા સક્રિય બનાવવા માગે છે, જેટલો સારો બનાવવા માગે છે, એટલો જ લોકોને પણ એની પાસેથી આશા છે કે બેન પહેલી જ વાર આવે છે એટલે એને યુવાનો પહેલાં તો જોશ હશે કંઈક કરી બતાવવાનો, એટલે લોકોને એ આશા છે કે એ અમારા કામ કરશે. અમારી દીકરી છે, આના પાછા સ્થાનિક છે, બેન છે એના સ્થાનિક છે, એટલે લોકો હાલતા ચાલતા જઈને એની ડેલી ખખડાવશે તો એને ના ઉમીદ નહીં મળે. આ રીતે તો આપણે નિશાબેનને પૂછ્યું કે નિશાબેન તમે જ્યારે બેન બેન સાથે નિશાબેન સાથે જતા ત્યાં શું લાગતું તમને, લોકો તરફ કેવો આવકાર મળતો હતો? લોકો દ્વારા અમને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે અને જ્યારે જ્યારે અમે બધાના ઘરે ઘરે જઈને અમે પ્રચાર પ્રસાર કર્યો છે ત્યારે અમને એવું હવે લાગે છે કે અમે મનીષાબેન અને એમની પૂરી પેનલ જંગી બહુમતીથી જીતશે એવી અમને આશા છે. આરતીબેન, તમે જ્યારે એની ભેગા હોય છે ત્યારે આ લોકો જે મતદારો હોય છે ત્યારે નાની ઉંમર હોવાના કારણે મતદારો પણ એક આશ્ચર્ય અનુભવતા હશે? મતદારો આશ્ચર્ય નથી અનુભવતા, એટલે કેમ કે એનો પરિવાર વર્ષોથી આ જ સેવા કે સામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા છે, એટલે લોકોને ખબર જ છે કે એનો પરિવાર છે એ એની સાથે છે, પ્લસ એની ટીમ બહુ મોટી છે કે મનીષાબેન એકલા નથી, મનીષાબેનની સાથે એવો વાસો છે, એવો પાછળ ખંભો છે કે મનીષાબેન ગમે એ કરશે, એ ખાલી કહેશે થઈ બધું જશે. એટલે આ રીતે રાજકારણમાં જો આપણે આગળ વધવું હોય તો પાછળનું જે બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, એ બેકગ્રાઉન્ડ ખરું હોય તો જ આપણે એમાં સફળ થાય. જે મનીષાબેન છે એમને પણ આ રીતનું બેકગ્રાઉન્ડ મળ્યું છે, એને કારણે જ નાની ઉંમરમાં આ રીતે આટલા બધા રાજકીય લેવલે આગળ વધ્યા છે અને ભવિષ્યમાં આગળ વધતા રહેશે. જિલ્લાના ચૂંટણી તંત્રએ જામનગરની હોમગાર્ડ કચેરીને બેલેટ મતદાન માટેના બેલેટ પેપર આપ્યા હતા, જેનું માત્ર વિતરણ કરવાનું હતું. તેના બદલે 2 દિવસ પહેલા હોમગાર્ડ કચેરીમાં અધિકારીઓએ મતદાનનો કાર્યક્રમ નિયમ વિરુદ્ધ ગોઠવી નાખ્યો હતો. ત્યારબાદ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટર દ્વારા આ નિયમ વિરુદ્ધનું મતદાન રદ કરવામાં આવ્યા પછી આજે શુક્રવારે હોમગાર્ડના અધિકારીઓ અને જવાનોએ જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ બેલેટ મતદાન નિપટાવ્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગમુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને 27 દિવસ ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાઇટિકા,
થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિંદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 200 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, તે પણ 27 દિવસ માટે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. અન્ય બ્રાન્ચ કૈલાસ હાઇટ, શોપ નંબર 3, ગોકુલનગર, જકાતનાકા સર્કલ, ICICI ATM ની બાજુમાં, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. આગામી રવિવારે જામનગરમાં કોર્પોરેશનની ચૂંટણી હોય. નિયમ મુજબ આજે શુક્રવારે સાંજે 5 વાગ્યાથી શહેરમાં તમામ જાહેર પ્રચાર બંધ થયો છે. જામનગરમાં ભેજનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે અને મહત્તમ તાપમાનનો પારો વધીને 32 ડિગ્રીએ પહોંચ્યો છે. જામનગરની કોરોના હોસ્પિટલમાં પાછલા 24 કલાકમાં વધુ 10 નવા કેસ નોંધાયા છે અને કોરોના કેસનો અત્યાર સુધીનો કુલ આંકડો 10,219 થવા પામ્યો છે. જામનગર નજીકના ધુતારપુર નજીક 18 વર્ષની કાજલબેન અશોકભાઈ નામની યુવતીનો દુપટ્ટો બાઇકના પાછળના વ્હીલમાં ફસાઈ ગયા પછી તેણીનું બાઇક પરથી પડી જતા મૃત્યુ થયું છે. જામનગર નજીકના દરેડના લેન્ડ ગ્રેબિંગ કેસમાં જયેશ પટેલ અને વકીલ હિતેન અજુડિયા સહિતના 62 શખ્સોને વાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. દ્વારકા જિલ્લાના ભાણવડ પાસે બિયરના 14 ટીન સાથે એક મોટરકાર કબજે લેવામાં આવી છે. પોલીસે દેવા સુકાભાઈ નામના 16 શખ્સની ધરપકડ કરી છે. જામનગરના દિવ્યરાજસિંહ, ગિરિરાજસિંહ, ગોહિલ નામના શખ્સ વિરુદ્ધ એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ ગત વેલેન્ટાઇન દિવસે વાલ્કેશ્વરી નગરીમાં બન્યો હોવાનું કહેવાય છે. જામનગર નજીકના ફલ્લામાં લાલુભા ભીખુભા નામના શખ્સને શરાબની 31 બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. જામનગર સહિત દેશભરમાં સતત 10મા દિવસે આજે પણ પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો ઝીંકાયો છે. પેટ્રોલમાં 30 અને ડીઝલમાં 36 પૈસાનો ભાવ વધારો થયો છે. જામનગરમાં રવિવારે યોજાનારી ચૂંટણીમાં કુલ 645 મતદાન મથકોમાં ઈવીએમ ગોઠવવામાં આવશે. સ્વર્ગવાસી ચુનીલાલ વિઠ્ઠલદાસ દાવડાના 78 વર્ષના પત્ની પુષ્પાબેન, તે ચંદ્રકાંતભાઈ, હિતેશભાઈ, જયશ્રીબેન તથા ભારતીબેનના માતાનું અવસાન થયું છે. 73 વર્ષના વ્રજલાલ ત્રિભુવનદાસ પોપટ, તે સંજયભાઈ, મીતાબેન, જાગૃતિબેન, ચાંદનીબેન, આરતીબેન તથા ધર્મેશભાઈના પિતાનું અવસાન થયું છે. જીટીબીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કોર્પોરેશન ચૂંટણીની મતગણતરી આગામી મંગળવારે, ચુકાદો આપતી હાઈકોર્ટ. વોર્ડ નંબર 3માં ભાજપાની મીટિંગને સંબોધતા સાંસદ પૂનમબેન માડમ. જામનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ. વોર્ડ નંબર 9માં ભાજપા દ્વારા યોજાઈ જતી સેંકડો કાર્યકર્તાઓની માર્ગદર્શન બેઠક. કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા અંગે સમજ આપતા હસમુખભાઈ હિંડોચા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.